આજે આપણે જાણીશું એલેક્ઝાન્ડર ફાર્બસ વિશે. તેમનો જન્મ 1821માં થયો હતો, મૃત્યુ 1865માં થયું હતું. એલેક્ઝાન્ડર ફાર્બસ, મળેલ નામ ફાર્બસ સાહેબ, સમય 1821-1865, જાણીતા ફાર્બસ સાહેબ તરીકે, જન્મસ્થળ લંડનમાં, વ્યવસાય અંગ્રેજો તરફથી વહીવટી અર્થે આવ્યા, બિરુદ ગુજરાતી સાહિત્યનો પરદેશી પ્રેમી. વ્યક્તિ વિશે, ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના સ્થાપક અને ગુજરાતી સાહિત્યના પરદેશી પ્રેમી એલેક્ઝાન્ડર કિંગલોંગ ફાર્બસનો જન્મ 7/7/1821ના રોજ લંડનમાં થયો હતો. તેઓ ઇસ્ટ ઇન્ડિયા કંપનીની નોકરી અર્થે ગુજરાતમાં આવી ગુજરાતી ભાષા, સાહિત્ય, શિક્ષણ અને સંસ્કૃતિની અનન્ય સેવા કરનાર અંગ્રેજ સજ્જન ફાર્બસ સાહેબનું ગુજરાતી સાહિત્યમાં માનભર્યું સ્થાન છે. તેમણે ગુજરાતી ભાષા અને સાહિત્યની ઉન્નતિ માટે ઈસવીસન 1948માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી હતી અને તે સંસ્થા દ્વારા તેમણે અનેક ઉપયોગી પ્રવૃત્તિઓ આદરી હતી. ઈસવીસન 1852માં ઈડરમાં પોતાના ખર્ચે 300 જેટલા કવિઓનો મુશાયરો ગોઠવ્યો હતો. મુંબઈમાં ગુજરાતી સભાની સ્થાપના કરી, જે હવે ફાર્બસ ગુજરાતી સભા તરીકે ઓળખાય છે. તેમનું બીજું મહત્વનું પ્રદાન એ છે કે રાસમાળા ભાગ 1 અને 2ના સંપાદનની કામગીરી કરી હતી. રાજવંશો અને ઐતિહાસિક પ્રસંગોના દસ્તાવેજ સમૂહ આ પુસ્તક તૈયાર કરવા માટે તેમણે પગપાળા મુસાફરી પણ કરી હતી. અર્વાચીન સમયમાં ગુજરાતના ઇતિહાસના આલેખનમાં પ્રથમ પ્રયત્ન અને ત્યાર પછીના લખાણો, ઇતિહાસ વાર્તાઓ, નાટકો અવતાર સમૂહ બની રહ્યું. આ ઉપરાંત ગુજરાતી ભાષાની પ્રશિષ્ટ કૃતિઓનું સંકલન અને સંપાદન કર્યું છે તેમણે. ઈસવીસન 1849માં તેમણે ગુજરાતી વર્તમાન પત્રની શરૂઆત કરી હતી. ઈસવીસન 1850માં મગનભાઈ કન્યા શાળાની સ્થાપના કરી હતી. આવા મહાન ગુજરાતી પ્રેમી એલેક્ઝાન્ડર કિંગલોંગ ફાર્બસ 31 ઓગસ્ટ 1865ના રોજ અવસાન થયું હતું. એલેક્ઝાન્ડર કિંગલોંગ ફાર્બસ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની અંગ્રેજ હુકુમત માટે અમદાવાદ, સુરત તથા મુંબઈમાં વિવિધ હોદ્દાઓ સંભાળે. 15 એપ્રિલ 1850ના રોજ ફાર્બસ સાહેબની સુરતના સ્ટેશન જજ તરીકે નિમણૂક થઈ. ફાર્બસ સાહેબે સુરતના સમાજ સુધારક દુર્ગારામ મહેતાજી તથા અન્ય અગ્રણી પ્રજાનો સાથ મૈત્રીભર્યો સંબંધો વિકસાવ્યા. સુરત શહેર એલેક્ઝાન્ડર કિંગલોંગ ફાર્બસ ઉર્ફે ફાર્બસ સાહેબ પ્રતિ 3 મુખ્ય કાર્યોની ઋણી રહેશે. પ્રથમ તો ફાર્બસ સાહેબની પ્રેરણાથી જુલાઈ 1, 1850ના રોજ સુરતમાં વિખ્યાત એન્ક્રુઝ લાઇબ્રેરીની સ્થાપના થઈ. બીજું, ફાર્બસ સાહેબની જ પ્રેરણાથી ઓક્ટોબર 10, 1850ના દિવસે સુરત શહેરના પ્રથમ વર્તમાનપત્ર સુરત સમાચારનો આરંભ થયો. ત્રીજું, સુધારાઈની સ્થાપના માટે જનમત કેળવવાનું તે સમયે પ્રજા એટલી રૂઢિચુસ્ત હતી કે સુધારાઈ જેવી લોકઉપયોગી સંસ્થા વિશે પણ તર્ક વિતર્ક કરતી હતી. ફાર્બસ સાહેબ કવિ દલપતરામ અને દુર્ગારામ મહેતાજી જેવા સુધારક મિત્રો સાથે સુરતના લત્તે ફર્યા અને સુધારાઈ વિશે લોકોની ગેરસમજ દૂર કરવા પ્રયત્ન કર્યો. જનમત તૈયાર કરી સુધારાઈની સ્થાપના માટે વાતાવરણ ઊભું કરીને ફાર્બસ સાહેબે સુરતના વિકાસ માટે પાયા નાખ્યા. 1852માં સુરત શહેરમાં સુધારાઈની સ્થાપના થઈ. સંગ્રહ, એલેક્ઝાન્ડર ફાર્બસ પોતાના જીવનકાળ દરમિયાન હસ્તપ્રતો અને પુસ્તકોનો જે બહુમૂલ્ય ગ્રંથ સંગ્રહ એકઠો કર્યો હતો તે તેમના અવસાન પછી ફાર્બસ ગુજરાતી સભાએ ખરીદી લીધો હતો. આજે સંસ્થા પાસે જે સમૃદ્ધ પુસ્તકાલય છે તેનો મૂળમાં આ સંગ્રહ રહેલો છે. ત્યારબાદ જેમ જેમ આર્થિક અનુકૂળતા થતી ગઈ તેમ તેમ વખત તેમાં ઉમેરો થતો ગયો. કવિ નર્મદે કેટલાક મિત્રો સાથે મળીને 1850માં જુવાન પુરુષોની અનન્ય બુદ્ધિવર્ધક સભા સ્થાપી હતી, જે વખત જતો બુદ્ધિવર્ધક હિન્દુ સભા બની હતી. બીજી પ્રવૃત્તિની સ્થાપના 1860થી તેણે પુસ્તકાલયની પ્રવૃત્તિ શરૂ કરી હતી. 1895માં આ સંસ્થા કામ કરતી બંધ થઈ ગઈ હતી. ત્યારબાદ બોમ્બે હાઈકોર્ટની હુકુમત મેળવ્યા પછી આ બંધ પડેલી સંસ્થાની બધી અસ્કિયામતો છેક 1935માં ફાર્બસ ગુજરાતી સભાને તબદીલ કરવામાં આવી.
1934 જુલાઈની 29મીએ યોજાયેલ એક સમારંભમાં દાતા સંસ્થાનું ઋણ સ્વીકાર કરવાના આશયથી ફાર્બસ ગુજરાતી સભાના પુસ્તકાલયનું નામ શ્રી બુદ્ધિવર્ધક પુસ્તકાલય રાખવામાં આવ્યું. તેમની કૃતિઓમાં છે મુખ્ય રાસમાળા ભાગ 1-2 જે સંગ્રહ છે. તેમની વિશેષતા: ગુજરાતી સાહિત્યનો પરદેશી પ્રેમી એલેક્ઝાન્ડર ફાર્બસ અંગ્રેજો વતી ગુજરાતમાં વહીવટી અર્થે આવ્યા હતા, પરંતુ ગુજરાતી ભાષા સાથે લગાવ થતો ફાર્બસ સાહેબે શિક્ષણ અને સાહિત્ય ક્ષેત્રે ગુજરાતમાં અનેક મહાન કાર્યો કર્યા. કવિ દલપતરામની મદદથી ફાર્બસ સાહેબે ઈસવીસન 1848માં ગુજરાત વર્નેક્યુલર સોસાયટીની સ્થાપના કરી, જે ત્યારબાદ ગુજરાત વિદ્યાસભામાં રૂપાંતરિત થઈ. ગુજરાતના લોકોમાં પ્રિય બનેલ ફાર્બસ સાહેબની સ્મૃતિમાં સાદરામાં તેમના નામની ફાર્બસ બજાર અને ફાર્બસ સ્કૂલની સ્થાપના થયેલી છે. તેમના વિશે કેટલાક પ્રશ્નો: ગુજરાતી ભાષાના પરદેશી પ્રેમી તરીકે કોણ જાણીતા છે? એલેક્ઝાન્ડર ફાર્બસ. એલેક્ઝાન્ડરની યાદમાં ફાર્બસ બજાર અને ફાર્બસ સ્કૂલની સ્થાપના ક્યાં કરવામાં આવી છે? સાદરામાં. 1848માં ગુજરાત વર્નેક્યુલર સોસાયટીની સ્થાપના કોણે કરી હતી? એલેક્ઝાન્ડર ફાર્બસે. રાસમાળા ભાગ 1-2 કોના દ્વારા લખવામાં આવી છે? એલેક્ઝાન્ડર ફાર્બસ. કયા કવિની મદદથી ફાર્બસ સાહેબે ઈસવીસન 1848માં ગુજરાત વર્નેક્યુલર સોસાયટીની સ્થાપના કરી હતી? દલપતરામની મદદથી. પ્રસ્તુતકર્તા SG ભટ્ટ. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.